नवसारी जिल्लाना माछीमारो माछीमारी करवा माटे दरियामां जता होय छे, परंतु तेमने माछलीना पोषणक्षम भावो न मळता तेमज सरकार द्वारा डीजलनी सबसिडी न मळता धोलाई बंदर खाते 300 बोट बंदरे लांगरी देवाता सागर खेडू परिवारोनी हालत दयनीय बनी छे। नवसारीना धोलाई बंदरेथी माछीमारी करती 300 बोटो अने मुंबई भावचा धक्का उपर नवसारी वलसाड जिल्लानी 700 मळी कुल 1000 जेटली बोटोए मंगळवारे माछीमारी बंद करी दीधी हती, जेना कारणमां वधता जता डीजलना ऊंचा भाव अने सप्लायर्स पासेथी पोषणक्षम भाव न मळवाथी मोटुं नुकसान थई रह्युं छे। तदुपरांत दरियामां दूर दूर सुधी मच्छी पण मळती नथी, परिणामे भर सीझनमां धंधो समेटी लेवानी नौबत आवी छे। धोलाई बंदरे हाल 300 बोटो सक्रिय रीते धंधो करे छे, जेमां प्रति बोट 12 खलासी लेके 3600 परिवार अने मुंबई भावचा धक्का उपर दक्षिण गुजरातनी 700 बोट बंद हता, 8500 परिवारने सीधी असर वर्ता छे। खेती बाद सौथी मोटो मच्छीमारीनो व्यवसाय मृत प्राय स्थितिमां मुकायो छे। नवसारी वलसाड जिल्लानी फिशिंग बोटमां 9 મહિનામાં ડીઝલ વપરાશ અંદાજિત 30 કરોડ લીટર એટલે કે રૂપિયા 3 અબજનું ડીઝલ વપરાશ છે। તેમ છતાં સબસિડીના વર્ષો જૂના પ્રશ્ન અંગે સમાધાન થતું નથી। વૈશ્વિક કોરોના, કુદરતી આપત્તિ, વાવાઝોડા, યુક્રેન રશિયા યુદ્ધ જેવા પરિબળોને કારણે માછીમારો આર્થિક નુકસાનીમાં મુકાયા છે। માછીમારો પોતાની બોટ વેચવા મજબૂર બન્યા છે। અત્યારે અમારી 300 જેટલી બોટો હાલ બંધ છે। એ બોટો બંધ એટલા માટે કરવામાં આવી છે કે ડીઝલનો ભાવ એકદમ આસમાને છે અને વેપારી અને સપ્લાયર તરફથી અમને જે ભાવ મળે છે એ પોષણક્ષમ ભાવ નથી, કારણ કે વર્ષો પહેલાં 15-20 વર્ષ પહેલાં જે ભાવ મળતા એ જ ભાવ આજે પણ મળે છે। દરિયામાં મચ્છી પણ ઓછી મળે છે, એટલે અમે જે 4 લાખનો 15 દિવસનો ખર્ચો કરીને બોટો મોકલીએ છીએ એની સામે અમને કંઈ અમારું જે કમાણી જે થવી જોઈએ એ થતી નથી, એટલા માટે અમે આ બોટ બંધ કરવામાં આવી છે। અમારી સરકારને એટલી જ માંગ છે કે અમને જે ડીઝલમાં જે ભાવ વધારો છે એની સામે અમને સબસિડી મળવી જોઈએ। અમારે ધોલાઈ બંદર ઉપર જે બોટો છે એમની પાસે કોઈની પાસે ડીઝલ પાસ પણ નથી, એટલે અમે અમારા જે બોટ મત્સ્ય ઉદ્યોગના એ માધ્યમથી અમે જે પરિવારોને હજારો લાખો પરિવાર અમારા બિઝનેસ સાથે સંકળાયેલા છે એમને અમે રોજગારી આપીએ છીએ, અને આજે આ બિઝનેસ જો આખા હિન્દુસ્તાનની વાત કરીએ તો કૃષિ ઉદ્યોગ પછીનો આ અમારો દરિયાઈ બિઝનેસ છે એ અમારો બીજા નંબરનો બિઝનેસ છે, એટલે અમારે આ અમારા બિઝનેસને પણ સરકારે ધ્યાન આપવું જોઈએ, ગંભીર નોટ લેવી જોઈએ। અમે સરકાર સાથે સતત વાટાઘાટો કરીએ છીએ તો અમારા આ મત્સ્ય ઉદ્યોગના જે ધંધો છે એમને સતત સક્રિય રહે એવી અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ, અને જે એક્સપોર્ટરો છે વેપારી વર્ગ છે એમની સાથે પણ સરકાર થોડું વાટાલોપો કરીને અમને પોષણક્ષમ ભાવ મળે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ। રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી।